તાસીર પ્રમાણે નાના બાળકો અને જે મોટી ઉંમરના વ્યક્તિઓ છે તો એ લોકોએ કઈ બાબતોનું ધ્યાન રાખવું, કેવી રીતે દિનચર્યા સેટ કરવી? તમે જે ભોજનનું કીધું કે 3 કલાક પહેલા જમી લેવું, તો એનાથી ઘણો બદલાવ આવી શકે. તો આ ખાસ બાળકો અને મોટી ઉંમરની વ્યક્તિઓ માટે એને ધ્યાનમાં રાખી અને તાસીરને ધ્યાનમાં રાખીને થોડી બાબત જણાવશો? હા, ચોક્કસ બેન. બાળકોથી શરૂ કરીએ તો બાળકોને તાસીરમાં પાચન ક્રિયાની તકલીફો મોટી ઉંમરમાં જે શક્યતાઓ વધારે, બાળકોને બહુ ઓછી શક્યતાઓ રહે. એમને શરદી કફ અને મોટા પણ ઘણા લોકો જેમની એલર્જીની શરદી કફની તાસીર હોય તો એ લોકોને શરદી કફ વગેરે વગેરે આ સિઝનમાં થવાના ચાન્સીસ રહે. ધૂળ ઉઠતી હોય તો એલર્જીથી થાય, પરસેવો ના તે સુકાઈ જતો હોય એટલે પછી એના કારણે અમુક આ ઇન્ફેક્શન ફ્લુ જેવું થઈ જતું હોય. તો એ એ બાળકોને આ ન થાય એના માટે એમની ઇમ્યુનિટી એટલે રોગ પ્રતિકારક શક્તિ વધે એ બાબતે એમની પાછળ વર્ક થવું જોઈએ. આજકાલ બાળકો નાના નાના બાળકોને નેબ્યુલાઇઝર એટલે પંપ આપવા પડતા હોય છે, તો એ એ ફેફસા એમના પછી નબળા રહે, ભવિષ્ય પણ તકલીફોની શક્યતાઓ રહે. થોડા મોટા થાય પછી આ પ્રકારની એનર્જી ઓછી થઈ જતી હોય છે, તાસીર બદલાય, પણ શરદી કફ ન થાય એના માટે તમારે ઇમ્યુનિટી ડેવલપ કરવી જોઈએ. આમ આપણે એવું કહીએ કે દૂર રહો, ધૂળથી દૂર રહો, ધોવાડાથી દૂર રહો, એ બધું તમારે ધ્યાન રાખવાનું. અને થોડા મોટા થઈ જાય પછી બાળકોને ફિઝિકલ એક્ટિવિટી ઉપર ચડાવવાના. એ કોઈ પણ હવે સાવ બધું ભણવાનું બી મોબાઈલ ને બધું ગેમ આઉટડોર ગેમ્સ જતી રહી છે એટલે દોડા દોડ ના કરે તો એ ફેફસા થોડા એવા એટલા મજબૂત ન રહે. એટલે આ તમે તાત્કાલિક ધોરણે કોઈની તાસીર ન બદલી શકાય એટલે શરદી કફ ને એવું વારે ઘડે થતું હોય તો એ લોકોએ ધૂળ ધુવાડાથી એકદમ સુગંધથી એ તો દૂર રહેવું જોઈએ. અને ફેફસા મજબૂત કરવા માટે નાના બાળકો યોગા પ્રાણાયામ ન કરી શકે, મોટી ઉંમરના ને જે શરદી કફ થઈ જતા હોય તો એ લોકોએ આ અનુલોમ વિલોમ, કપાલભાતી, બ્રીધિંગ એક્સરસાઇઝીસ આ બધું કરીને એમના ફેફસા મજબૂત કરવા જોઈએ. પછી તો બાકી તો પછી એમને દવાઓ લેવી પડે. જો દવા વગર જ જાતે જ સરખું કરવું હોય તો ફિઝિકલ એક્ટિવિટી બાળકોમાં જે થોડા મોટા થાય પછી અને આપણા મોટા લોકોએ અને બાકી આ એકદમ જ ધૂળ છેપટ એટલે રજકણો, ધુવાડો, એકદમ સુગંધ, ધૂપ, દીવો, અગરબત્તી, પછી જે શ્વાસમાં થઈને એલર્જી થતી હોય તો આનાથી થોડું દૂર રહેવું જોઈએ. અને ફેફસા વગેરે મજબૂત થાય એની માટેના પ્રયત્નો કરવા જોઈએ. હવે બીજું ડાયજેશનના પ્રશ્નો થાય તો એના માટે પણ આગળ આપણે ચર્ચા થઈ એમ જે આપણને તાસીર મુજબ પચે છે એ ખોરાક લેવા અને 100% ભૂખ હોય તો 70-75% સુધી જમી લે, પછી ભલે ને ડિવાઈડ કરીને ખાય. મતલબ 4 રોટલીનો બપોરે 6 રોટલીનો ખોરાક છે કે 3 રોટલીનો છે, પછી નથી પચતું તો એ ત્યાં 2 ખાય, ભલે પછી 5 વાગે ભૂખ લાગે તો થોડુંક ત્યાં ખાઈ લે, ડિવાઈડ કરીને ખાય, થોડો શ્રમ રાખે તો તકલીફ ન થાય. એટલે આમ તો દરેક એક જ મુદ્દો પરિશ્રમનો વિકલ્પ નથી, તમારે શ્રમ જીવનમાં રાખવો તો બધી રીતે સારું રહે, ઇમ્યુનિટી પણ સારી રહે, ડાયજેશન પણ સારી રહે અને રોગ પ્રતિકારક શક્તિ પણ સારી રહે. હા, એટલે જે સ્વસ્થ રહેવા માંગતા હોય, ફિટનેસ કોન્શિયસ હોય કે મારે ફિટનેસ પર ધ્યાન આપવું છે, તેને યોગ અને પ્રાણાયામ હવે આ સમયમાં થોડું કરવાનું રાખવું જોઈએ.